आठमी मे डुंगरा पुलिस स्टेशन नी हद में शैलेश पटेल नावनो जे गनशॉट इंजरी थी हत्या करेली हती ते गुना में हाल पांच आरोपीओ नी धरपकड़ करवामां आवेली छे। जे पैकी त्रण आरोपीओ जेमणे सोपारी आपी हती कॉन्ट्राक्ट किलिंग नी ए विपुल पटेल, मितेश पटेल अने शरद पटेल नावनी धरपकड़ करवामां आवी छे। ते उपरांत एमना सेकंड लेयर में अजय उर्फे स्पाइडर जे दमणनो छे एनी धरपकड़ करवामां आवी छे। अने अजय आ सोपारी सोनू सिंह उर्फे सत्येंद्र सिंह जे ट्रांसपोर्टर छे अने मूल वतनी छे आजमगढ़ना તેઓની ધરપકડ કરવામાં આવી છે। આ ગુનામાં પાંચ આરોપીઓ અને આ કોન્ટ્રાક્ટ કિલિંગના ત્રણ લેયરની ધરપકડ કરવામાં આવી। બનાવ એવી રીતે બન્યો હતો, 8 મે સોમવારના રોજ મરણ જનાર શૈલેશ પટેલ પોતાના પરિવાર સાથે રાતા ખાતે શિવ મંદિરે દર્શન કરવા ગયા ત્યારે તેઓ પોતે ગાડીમાં બેઠા હતા। એ દરમિયાન હથિયારાઓએ આવી અને નજીકના રેન્જથી એમના ઉપર ફાયરિંગ કરી અને એમની હત્યા નિપજાવી હતી। સીસીટીવી ફૂટેજના આધારે એવું કહી શકાય કે આરોપીઓ એક કલાક પહેલા આ ક્રાઇમ સીન પર આવી ગયેલા હતા। ત્રણ આરોપીઓ હાજર છે, એક જ બાઇક ઉપર આવેલા હતા। આ બાઇક જે છે બજાજ પલ્સર નંબર પ્લેટ વગરનું, જેને બ્લેક કલર છે અને રેડ કલરના રેડિયમ પટ્ટા છે। એ બાઇકમાં ત્રણ આરોપીઓ આવેલા, જે પૈકી એક વ્યક્તિ રેકી કરેલી, બે વ્યક્તિએ રેકી કરેલી હતી અને એક વ્યક્તિ મંદિર પાસે ઉપસ્થિત હતો। હત્યા પાછળનું મૂળ કારણ આરોપીઓના જણાવ્યા મુજબ એ છે કે 2013માં વિપુલ અને મિતેશના ફાધર ઈશ્વરભાઈ અને શરદને એ લોકોને ઝઘડો થયેલો હતો શૈલેષભાઈ સાથે। એ ઝઘડામાં મારામારીમાં વિપુલ અને મિતેશના પિતા જે છે ઈશ્વરભાઈ, એમને હેડ ઇન્જરી થતાં પેરાલાઇઝ થઈ ગયા હતા અને કાયમી એ પેરાલાઇઝ રહી ગયા। છેલ્લા 10 વર્ષથી એ શારીરિક રીતે અશક્ત હતા અને શરદને પણ એ ઘટનામાં માર વાગેલો, જેના કારણે એને પણ પગમાં કાયમી પોરખા પણ રહી જવા પામેલી। આ ઉપરાંત વિપુલ જે અત્યારે આરોપી છે એ વખતે નાની વયનો હતો, એને પણ હાથમાં ફ્રેક્ચર થયેલું હતું। આમ એ બનાવને ધ્યાનમાં રાખી અને જૂની અદાવત રાખી અને આ લોકોએ આ કોન્ટ્રાક્ટ કિલિંગનું કામ 19 લાખ રૂપિયામાં અન્ય રાજ્યની એક ગેંગને 3 લેયર મારફતે આપવામાં આવેલું। પોલીસ માટે આ ચેલેન્જિંગ ટાસ્ક એટલા માટે હતું કે જનરલી વચ્ચેના લેયરો જે છે એ જ્યાં સુધી ન ક્લિયર થાય ત્યાં સુધી મૂળ આરોપી સુધી પહોંચવું એ મોટામાં મોટી ચેલેન્જ હતી। એ ઉપરાંત આરોપીઓ અન્ય રાજ્યના હતા, નોર્મલ કોલ કે એ કંઈ યુઝ નહોતો કર્યો અને બને એટલું પોતાની જાતને સીસીટીવીથી કાઢતા રહ્યા હતા। એમ છતાં વલસાડ જિલ્લા પોલીસની ટીમે 1650 કિલોમીટરથી વધારે એરિયાના સીસીટીવીઓ ચેક કરી આરોપીઓનો આવવા જવાનો રૂટ, આરોપીઓની ઓળખ, આરોપીઓએ વાપરેલા ફોન નંબર, તમામ વિગતો એકત્ર કરી અને આ ગુનાનો ભેદ ઉકેલે છે। આવા જ અવનવા વિડીયોઝ માટે અબ તકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો। આ જ રીતે જોડાયેલા રહો અબ તક સાથે।